નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. છેલ્લે 14મા પાઠની અંદર વિવિધતામાં એકતા આ પાઠ વિશે આપણે ચર્ચા કરતા હતા, અને છેલ્લા વિડીયોમાં આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરી કે વિવિધતા અને સમાનતાના પ્રયાસો આપણા ભારત જેવા દેશની અંદર ઘણી બધી બાબતોમાં વિવિધતા જોવા મળે છે. ધર્મની બાબતમાં, જાતિની બાબતમાં, ભાષાની બાબતમાં, સ્ત્રી પુરુષની અંદર વિવિધતા જોવા મળે છે, તહેવારોમાં વિવિધતા જોવા મળે છે. તો આટલી વિવિધતામાં પણ દરેકની વચ્ચે એકતા સ્થપાય, સમાનતા સ્થપાય એની માટે કેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવેલા છે, તો તેના વિશે આપણે છેલ્લા વિડીયોમાં ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે, ટોપિકનું નામ છે છોકરા છોકરી અંગેના ભેદભાવો, કે ભાઈ છોકરા છોકરી અંગેના ભેદભાવો કેવા પ્રકારના જોવા મળે છે. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિષયે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂરતી, દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડાઓમાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. આમ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો દિવસે દિવસે ભૂંસાતા જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે ખરેખર ખૂબ ધ્યાનથી સાંભળવા જેવો અને ધ્યાનથી સમજવા જેવો વિડીયો છે. છોકરા છોકરી એટલે કે સ્ત્રી પુરુષ, છોકરા છોકરી વચ્ચેના ભેદભાવો કેવા પ્રકારના છે, તો હું તમને પ્રાચીન ભારતમાં લઈ જાઉં. કહેવાતો આપણો જે સમાજ છે એમાં માત્ર હિન્દુ સમાજ નહીં, દરેક ધર્મમાં, દરેક સમાજમાં, ભારતની પણ વાત નથી કરતો, સમગ્ર વિશ્વના દેશોની વાત કરું છું, તો સમગ્ર વિશ્વના દેશોમાં, ખાસ કરીને ભારત, આપણા દેશમાં પહેલેથી જ સ્ત્રીઓ સાથે અન્યાય કરવામાં આવે છે. આપણા ભારત જેવા દેશની અંદર પહેલેથી સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. આપણા ભારત જેવા દેશની અંદર આજે પણ સ્ત્રીઓને જે આર્થિક, સામાજિક, રાજકીય જે અધિકારો મળવા જોઈએ એવા અધિકારોથી આજે પણ સ્ત્રીનો કેટલોક વર્ગ એમના અધિકારોથી વંચિત છે. એનું કારણ તો કે પ્રાચીન સમયથી જ આપણો ભારત દેશ પુરુષ પ્રધાન દેશ છે, એટલે કે દીકરાઓને પ્રાધાન્ય આપવામાં આવે, પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવે. દીકરો પુરુષ જે અધિકારો ભોગવે એવા અધિકારો સ્ત્રીઓ ન ભોગવે. સાથે સાથે તમે જોવા જાઓ તો તે સમયના આપણા કહેવાતા જે હિન્દુ સમાજ, આમ તો દરેક સમાજની વાત કરું છું, દરેક સમાજની અંદર સ્ત્રીઓ સાથે એવા એવા અત્યાચાર અને એવા એવા પ્રકારના કુરિવાજો કરવા રાખવામાં આવતા હતા કે જેથી કરીને સ્ત્રીનો શારીરિક, માનસિક કે કોઈ પણ પ્રકારનો વિકાસ ન થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તમે જો કે વિશ્વમાં દરેક દેશની વાત કરવામાં આવે તો ખાલી ભારતનું એક્ઝામ્પલ લઉં કે આજે ભારતની જે કંઈ પણ વસ્તી છે એમાં 50% જો પુરુષો હોય તો પુરુષોની વસ્તીની સામે તમે જોવા જાઓ તો આજે પણ 45-50% વચ્ચે જેટલી વસ્તી કોની છે, સ્ત્રીઓની પણ છે. દરેક દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં સ્ત્રીઓનું પણ એટલું જ યોગદાન છે. આજે તમે જોવા જાઓ તો વર્તમાન સમયની અંદર સ્ત્રી પુરુષ સમોવડી છે, પુરુષ સમાન છે. આજે એવું કોઈ ક્ષેત્ર નહીં હોય જે ક્ષેત્રની અંદર સ્ત્રીઓ કામ ન કરતી હોય. આજે આર્મી તમે જુઓ, નેવી તમે જુઓ,
તદુપરાંત મોટા મોટા ઉદ્યોગોમાં તમે જુઓ, દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે તમે જોવા જાઓ તો આજે સ્ત્રીઓનો ખૂબ મોટો ફાળો છે. એક સમય જે સ્ત્રી જે અબળા કહેવામાં આવતી હતી, અબળા નારી કહેવામાં આવતી હતી, આજે સ્ત્રી સબળા બની ગઈ છે. ઇન્દિરા ગાંધી કદાચ તમે નામ સાંભળો હશે, ભલે જોઈ નહીં હોય, પણ આજ ઇન્દિરા ગાંધી ભારતના સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન હતા કે જેમણે સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, દેશનું શાસન કર્યું. પ્રતિભા પાટીલ જેઓ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થઈ ગયા, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ કે જેમના નામથી અંગ્રેજો થરથર કાપતા હતા, જેણે દેશની આઝાદી અપાવવામાં સૌથી પહેલું પગલું ભર્યું હતું, અંગ્રેજો સામે હું શસ્ત્રો ઉપાડ્યા હતા. તો આવા તો અગણિત નામો છે સ્ત્રીઓના. કલ્પના ચાવલા તમે જુઓ, સુનિતા વિલિયમ્સ તમે જુઓ કે જેઓ અંતરિક્ષમાં જઈને આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ સ્ત્રીઓનો દેશના વિકાસમાં આજે પણ એટલું જ મહત્વનો ફાળો છે. પરંતુ પ્રાચીન સમયથી જ આપણો ભારત દેશ પુરુષ પ્રધાન દેશ હોવાના કારણે સ્ત્રીઓ સાથે અત્યાચાર કરવામાં આવતો હતો. જેમાં વાત તમે કરીએ તો આજે પણ તમે જોવા જાઓ, આજે પણ મોટાભાગના કુટુંબોમાં તમે સ્ત્રીઓને તમે જુઓ તો ઘરકામ કરતી જોવા મળશે, રસોડામાં રસોઈ બનાવતી જોવા મળશે, બાળકોનો ઉછેર કરતા જોવી મળશે, ઘરકામ કરવા જોવા મળશે. બીજું, સ્ત્રીઓએ કુટુંબના કોઈ પણ પ્રકારના નિર્ણયમાં સામેલ થવાનું નહીં, માત્ર ઘરના નિર્ણયો કોણ લેશે? પુરુષ જ. તો આ પણ એક પ્રકારનો ભેદભાવ છે. બાળકોની જેટલી કાળજી રાખવામાં હોય એટલી બાળકીની કાળજી રાખવામાં ન આવે, એને આરોગ્યની અપૂરતી દેખભાળ કરવામાં આવે, એમને શિક્ષણથી વંચિત રાખવામાં આવે, એમને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે. પુરુષોને જેટલા માન સન્માન અને જેટલા અધિકારો મળતા હતા એટલા સ્ત્રીઓને મળતા ન હતા. આ ઉપરાંત કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહારમાં, આ તમામ પ્રકારની બાબતોમાં છોકરીઓ સાથે શું રાખવામાં આવે છે? ભેદભાવ રાખવામાં આવે છે. આ પ્રકારનું શિક્ષણ લે છોકરા લે, સ્ત્રીઓ ના લે, છોકરીઓ ના લે. આવા પ્રકારના કપડા પુરુષ જ પહેરે, સ્ત્રીઓ ના પહેરે. આ જગ્યા પર હરવા ફરવા સ્ત્રીઓ ન જઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બધા ઘણા પ્રકારના ભેદભાવો છોકરીઓ સાથે રાખવામાં આવે છે. પરિણામ સંજોગોમાં પ્રાચીન સમયથી લોકોની એવા પ્રકારની માનસિકતા કે ભાઈ હું કન્યાને કેળવણી નહીં આપવાની, સ્ત્રી શિક્ષણ નહીં લે, છોકરી ભણે નહીં, એટલે સૌથી વધારે નિરક્ષરતાનું પ્રમાણ કોના વર્ગમાં હતું? સ્ત્રીઓના વર્ગમાં હતું. પરિણામ સંજોગોમાં સ્ત્રીનો મોટો વર્ગ કેવો રહી ગયો? અભણ રહી ગયો, નિરક્ષર રહી ગયો. ન છૂટકે અભણ રહેવાના કારણે, નિરક્ષર રહેવાના કારણે સ્ત્રીઓએ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો શું બનવું પડ્યું છે? ભોગ બનવું પડ્યું છે. નાની વયે લગ્ન થાય, બાળ લગ્ન કે હવે એને લગ્ન કરવું છે કે નહીં, એને કદાચ લગ્ન એટલે શું એ પણ તે સમયના નાના બાળકોને ખબર ન હોય, એની લગ્ન કરવાની મરજી છે કે નહીં તે પણ પૂછવામાં નતું આવતું. પડદા પ્રથા એટલે સ્ત્રીઓએ પર પુરુષ સાથે વાત કરવી હોય તો પડદો વચ્ચે રાખવાનો. સાથે સાથે દહેજ પ્રથા, જો દીકરીનો જન્મ થયો અને દીકરીને લગ્ન કરવું હોય તો દીકરીના બાપે, દીકરાના બાપને શું આપવું પડે? દહેજ આપવું પડે, પૈસા આપવા પડે. પછી એ દીકરીના બાપની પરિસ્થિતિ સારી હોય કે ના હોય, તો તેવા સંજોગોની અંદર જ્યારે સ્ત્રી શિક્ષણથી વંચિત રહે, શિક્ષણથી વંચિત રહેવાના કારણે એની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધ્યું. પરિણામ સંજોગોમાં એને બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તદુપરાંત અન્ય કુરિવાજ, અન્યમાં સતી પ્રથા. પતિ મૃત્યુ પામે તો પતિની ચિતામાં, પતિની સાથે સ્ત્રીએ જીવતા જીવત શું થવાનું? પતિની સાથે જ બળીને ખાક થઈ જવું. આવો સમાજ આવી સ્ત્રીને સતી કહે. પણ જો પત્ની મૃત્યુ પામે તો પત્નીની ચિતામાં પતિ સતો નહોતો થતો, પતિને 10 બેડી કરવાની છૂટ. એક પત્ની મરે તો બીજી પત્ની, બીજી મરે તો ત્રીજી પત્ની, પત્ની પર પત્ની કરતો જાય. એની માટેના કોઈ પણ પ્રકારના નીતિ નિયમો નહીં.
પણ જો પતિ મૃત્યુ પામે અને પત્નીને જીવવાની ઈચ્છા હોય, બીજી જગ્યા પર લગ્ન કરવાની ઈચ્છા હોય, તો પણ ન થઈ શકે. કેમ? તે સમયનો સમાજ એને શું કરાવતો હતો? સતી પ્રથા કરાવતો હતો. એટલે એની મરજી ના હોય તો પણ એને પતિની ચિતા સાથે શું થવું પડતું હતું? સતી થવું પડતું. અને માનો કે કોઈ સ્ત્રી સતી ન થાય તો એને વિધવાનું જીવન પૂરું કરવાનું, અને એ વિધવા થાય એટલે તે બીજા પુરુષ સાથે લગ્ન ન કરી શકે, કોઈના શુભ પ્રસંગમાં જઈ ન શકે. એને ઘરની ચાર દિવસમાં પોતાનું શું કરવાનું? જીવન વ્યતીત કરવાનું, માથા પરથી વાળ ઉતારી નાખવાના. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના અત્યાચારો અને અન્યાયો આપણી માતા બહેનો સાથે કરવામાં આવતા હતા, આવા પ્રકારના એમની સાથે ભેદભાવો રાખવામાં આવતા હતા. સાથે સાથે શું કે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપતું હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને. તમે જુઓ, પહેલા બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એટલે કે શું? તો કે પહેલાની સમયની અંદર પુરુષ પ્રાધાન્ય, દીકરાના જન્મને મહત્વ આપવાનું. હવે પહેલાના સમયમાં તો કોઈ ટેકનોલોજી હતી નહીં, એટલે જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે જ્યાર સુધી એ માં ના પડે ત્યાં સુધી ખબર ના પડે કે એના ત્યાં છોકરાનો જન્મ થયો છે, છોકરીનો. જો છોકરીનો જન્મ થાય તો એ છોકરીને શું કરવામાં આવતી? દૂધ પીતી, એટલે કે વિશાળ પાત્ર લેવામાં આવે, એની અંદર દૂધ ભરવામાં આવે, અને એ દૂધની અંદર નવજાત એટલે કે નવી જન્મેલી બાળકીને શું કરવામાં આવતી હતી? ડૂબાડી દેવામાં આવતી હતી. એટલે પેલી છોકરી નવી જન્મેલી દૂધ પી પીને શું થતી હતી? મરી જતી. કેમ? તો કે ભાઈ તે સમયના લોકોની માનસિકતા કેવી? કે ભાઈ મારા ત્યાં તો દીકરાનો જન્મ, કેમ? તો કે ભાઈ મારા વંશને આગળ વધારે. તો શું વંશને આગળ વધારવા માટે દીકરીની જરૂર નથી, સ્ત્રીની જરૂર નથી? બાળક કોની કુખે જન્મ લે છે? તો બાળક માની કુખે, સ્ત્રીની કુખે જન્મ લે. તો શું વંશને આગળ વધારવા માટે એકલા દીકરાની જરૂર છે, એકલા પુરુષની જરૂર છે? શું પુરુષ પોતાની કુખે બાળકને જન્મ આપવાનો છે? અને જે માણસ, જે વ્યક્તિ દીકરીને દૂધ પીટી કરે છે, એ વ્યક્તિ એટલું વિચાર્યું કે તું એ કોની કુખે જન્મ લીધો છે? જો કદાચ એને મારવામાં આવી તો કદાચ તારો પણ જન્મ ન થયો હોત. પણ તે સમયના સમાજના લોકોની આ પ્રકારની માનસિકતા હતી. બીજી વાત તમને કરવામાં આવે તો પહેલાના સમયમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, આજે પણ બાળકીને મારતો નાખવામાં આવે, ત્યારે મારવાની પદ્ધતિ બદલાય. કારણ કે તે સમયે ટેકનોલોજી નથી. આજે ટેકનોલોજી જ કેમ? કે ભાઈ આજે માં જો ગર્ભ ધારણ કરે એટલે 15-15 દિવસે ડોક્ટરનું કન્સલ્ટિંગ થાય. આજે સોનોગ્રાફીની સિસ્ટમ છે, ટેકનોલોજી, એટલે માના ગર્ભની અંદર જ્યારે બાળક 3-1 મહિનાનો થાય એટલે બાળકની જાતિ નક્કી થાય, છોકરો છે કે છોકરી. એટલે સોનોગ્રાફીમાં ડોક્ટરને ખબર પડી જાય કે આમના બાળક છોકરો છે કે છોકરી. એટલે એ પોતાના એ જે કે પેશન્ટ હોય એ વાલી જે કે યાદ કહે કે ભાઈ તમારો આવનાર બાળક દીકરી છે, તો માના ગર્ભની અંદર જ દીકરીને મારી નાખવામાં આવતી હતી, જેને કહેવામાં આવે છે ભ્રૂણ હત્યા. તો કેવા તો સમાજની વાત કરવામાં આવે તો પહેલા પણ દીકરીને મારવામાં આવે છે, આજે પણ દીકરીને મારવામાં આવે છે, ખાલી મારવાની પદ્ધતિ બદલાય. પહેલાના સમય કરતા આજના વર્તમાન સમયની અંદર દીકરીઓની પરિસ્થિતિ સારી છે, લોકોની માનસિકતા સારી, લોકોના વિચારોમાં પરિવર્તન આવેલા છે, પણ આજે પણ કેટલાક અંશે આ પ્રકારની માનસિકતા ટોટલી દૂર થઈ નથી. સાથે સાથે શું કે આજે પણ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ શું કરે? સ્પષ્ટ કરે છે. આજે પણ તમે જો કે કોઈ પણ જગ્યા પર નોકરી હોય ત્યાં સ્ત્રીઓનું પ્રમાણ કેવું હોય? ઓછું. સંસદનું લોકસભા હોય, રાજ્યસભા હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આ તમામ પ્રકારની સીટો ઉપર પણ તમે જોવા જાઓ મહિલાઓનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. આવા પ્રકારના કામ પુરુષ જ કરે, આવા પ્રકારના કામ સ્ત્રીઓ ન કરે. જે કામ પુરુષ અને સ્ત્રી બંને સરખી રીતે કરે, સરખા કલાક કરે, તો પણ પુરુષને મજૂરી વધારે આપવામાં આવે, સ્ત્રીઓને મજૂરી ઓછી આપવામાં આવે. કેમ ભાઈ? એ પણ પુરુષ જેવું જ કામ કરે છે, એ પણ પુરુષ જેટલા જ કલાકનું કામ કરે, તો પછી એને જે વેતન આપે એટલું વેતન સ્ત્રીને કેમ નથી આપવામાં આવતું? તો વિદ્યાર્થી મિત્રો, આજના વર્તમાન સમયની અંદર તમે જોવા જાઓ તો કે ભાઈ તે સમયે આજે પણ સ્ત્રીઓ સાથે શું કરવામાં આવે છે? અત્યાચાર કરવામાં આવે છે, ભેદભાવ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર ભીમરાવ આંબેડકરની હું અહીંયા વાત કરું કે જ્યારે દેશનું બંધારણ ઘડાયું તો બાબા સાહેબ સ્ત્રીઓના હિમાયતી હતા, સ્ત્રીઓ હિમાયતી એટલે તરફેણમાં હતા.
બાબા સાહેબ વિચારવું હતું કે જેટલું પુરુષોને માન સન્માન અને અધિકારો આપવામાં આવે તેટલા જ અધિકારો માન સન્માન સ્ત્રીઓને પણ મળવા જોઈએ. એટલે સ્ત્રીઓના માન અધિકાર અને તેમના રક્ષણ માટે તે સમયે ડોક્ટર ભીમરાવ આંબેડકરે હિન્દુ કોડ બિલ નામનો શું બનાવેલો હતો, કાયદો બનાવેલો હતો. પરંતુ તે સમયના કોંગ્રેસના કહેવાતા નેતાઓ સ્ત્રીઓની આ પ્રકારના અધિકારોની શું હતા, તરફેણમાં નતા. એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકરે રાજીનામું આપી દીધું કે જે બંધારણની અંદર સ્ત્રીઓને અધિકારો આપવામાં નહીં આવે એવા બંધારણ હું ઘડવાનો નથી. પરિણામ સંજોગોમાં કોંગ્રેસે બાબા સાહેબની વાતને માન્ય રાખવી પડી. પરિણામ સંજોગોમાં સ્ત્રીને તમામ પ્રકારના અધિકારો આપવા પડ્યા. પુરુષ જેટલું જ માન સન્માન આપવું પડ્યું, એમને પણ કન્યા કેળવણી મળે છે, શિક્ષણનો પણ અધિકાર મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયની અંદર કહેવાતી ભારતની જેટલી પણ સ્ત્રીઓ ગમે તે સમાજની હોય, ગમે તે જાતિની હોય, આજે એમને જે કંઈ પણ અધિકારો મળેલા છે એ માત્ર ને માત્ર ડોક્ટર ભીમરાવ આંબેડકરના પ્રયત્નોથી જ મળેલા છે. બાબા સાહેબ આંબેડકર આવી તમામ પ્રકારની ખોટી અનીતિઓનો શું કરેલો છે, સામનો કરેલો છે, સંઘર્ષ કરેલો છે, સ્ત્રીઓના અધિકારો માટે લડેલા છે. સાથે સાથે તમે જો તે સમયના સમાજ સુધારકોનો પણ આપણે સ્ત્રીઓએ ખાસ કરીને, હું તો સ્ત્રીઓને ખાસ કહેવું, ભગવાનને નાળિયેર ચડાવવા કરતા ડોક્ટર ભીમરાવ આંબેડકર કે કહેવાતા તે સમયના સમાજ સુધારકો જે છે, રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, કે જેમણે સ્ત્રી અધિકારો માટે શું કરી, લડત લડી, સમાજમાં સુધારો કર્યો, તો હકીકતમાં એમના નામના વ્રત રાખો ને એમના નામના શું કરો, શ્રીફળ ફોડો, કે જેમણે તમારી જીવનમાં અમૂલ્ય શું ને એવા પરિવર્તન લાવ્યા છે, જેમણે તમને અધિકારો અપાવ્યા, જેમણે સમાજમાં તમને સ્થાન, માન અને સન્માન અપાવ્યું છે. જોકે વર્તમાન સમયની અંદર આજે શિક્ષણનું પ્રમાણ અને જાગૃતિના કારણે આજે દિવસે દિવસે આ તમામ પ્રકારના ભેદભાવો ભૂસાતા જાય. આજે તો દીકરીનો જન્મ લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. આજે દીકરાના જન્મને જેટલું મહત્વ આપવામાં આવે છે એટલું જ મહત્વ દીકરીના જન્મને પણ આપવામાં આવે છે. પણ કહેવાનો મતલબ કે આજે પણ દીકરા દીકરી, છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ આજના આધુનિક સમાજમાં, આધુનિક યુગમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના જે ટોપિકની વાત કરીએ કે ભાઈ સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવો દૂર થાય તે માટેના શું પ્રયાસો કરેલા છે, તો 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. રાષ્ટ્રીય મહિલા આયોગ દેશમાં કોઈ પણ સ્ત્રીને કોઈ પણ પ્રકારના દુઃખ હોય કે કોઈ પણ પ્રકારનો અત્યાચાર થાય તો તેને રાષ્ટ્રીય મહિલા આયોગને શું કરવાની, કમ્પ્લેન. રાષ્ટ્રીય મહિલા આયોગ એ દેશની તમામ સ્ત્રીઓના અધિકારોનું શું કરે છે, રક્ષણ કરે છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતની શું કરી છે, સ્થાપના કરી. મહિલાઓની સમસ્યાઓનું નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની શું કરવામાં આવી છે, રચના કરવામાં આવી. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. હમણાં હાલમાં જ કાયદો કે સ્ત્રીનું લગ્ન ભલે થઈ જાય એ પર ઘરે જાય, છતાં મા બાપની મિલકતમાં જેટલા દીકરાનો અધિકાર એટલો દીકરીનો પણ અધિકાર, એવો હમણાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે મા બાપની સંપત્તિમાં જેટલા દીકરાનો અધિકાર એટલો જ અધિકાર કોનો, દીકરીનો. પછી તેનું લગ્ન થાય કે ન થાય, સાથે સાથે બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે આજે સરકારે શું બનાવ્યા છે, કડક કાયદાઓ બનાવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે ઈસવીસન 1980 થી અનેક કાર્યક્રમો શું કરવામાં આવ્યા છે, અમલમાં મૂકવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે લગભગ આપણે ખાસ કરીને 14મો પાઠ પૂરો થયો, વિવિધતામાં એકતા. આવનાર વિડીયોમાં આપણે ફરીથી એક નવા વિડીયો સાથે ફરીથી આવીશું. ત્યાર સુધી રજા લેવું છું વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.